નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશમાં સાધુ એટલે કે આપણે ખોળો કરવાનો છે. ખોળા કરવાની સાથે સ્વર કેળવતા તે પૂર્ણ અક્ષર બને છે. તો મેં જે રીતે આ સ્વર શબ્દ લખ્યા છે એ તમારે લખીને છે બોક્સમાં અ અ પછી એ સીધો એનો શબ્દ છે અ ના ર છો
ત્યારબાદ શિરોરેખા ખોરો જ પ્લસ શિરોરેખા અ બરાબર શિરોરેખા ખૂણાક્ષર બનશે જ. ત્યારબાદ શિરોરેખા ખોરો ઝ પ્લસ શિરોરેખા અ બરાબર શિરોરેખા પૂર્ણ અક્ષર બનશે ઝ. તો બધા અક્ષરને પાછળ આગળ કરતા જે અ બોલાય છે તો ઝ અ બોલાવવાનું છે. હવે આપણે જે ઝ લખ્યો છે એની જગ્યા આપણે એક લીટી છોડી દઈશું અને લખીશું શિરોરેખા ખોળો બરાબર ટ પ્લસ શિરોરેખા અ બરાબર શિરોરેખા અને મૂળાક્ષર બનશે ટ. ત્યારબાદ શિરોરેખા ખોળો ઠ જારી ઉપરી છે ખોળો ટાઈ પ્લસ શિરોરેખા અ બરાબર શિરોરેખા પૂર્ણાક્ષર બનશે ઠ. Oh.
શિરોરેખા પૂર્ણ અક્ષર બને છે થ. ત્યારબાદ શિરોરેખા ખોળો દ પ્લસ શિરોરેખા અ બરાબર શિરોરેખા પૂર્ણ અક્ષર બને છે દ. હવે હળા લેખો છે એ નીચે લેખ છોડીને અને અમે લખીશું આગળ શિરોરેખા ખોળો ધ પ્લસ શિરોરેખા અ બરાબર શિરોરેખા પૂર્ણ અક્ષર બને છે ધ. ત્યારબાદ શિરોરેખા ખોળો ન પ્લસ શિરોરેખા અ બરાબર શિરોરેખા પૂર્ણ અક્ષર બને છે ન. ત્યારબાદ શિરોરેખા ખોળો પ પ્લસ ની સાથે મેળવતા શિરોરેખા બની અને અ બરાબર શિરોરેખા પૂર્ણ અક્ષર બને છે પ. ત્યારબાદ શિરોરેખા ખોળો ફ ફ અને કર્ણ તફાવત આપણે આગળ શીખી ગયા છીએ. ફરી એકવાર લખું છું કે કણું જે પાકું છે આગળથી ગોળ હોય છે અને ફળું છે એ પાકું છે એ ઉપરથી યુ જેવું હોય છે. આ ફ ક અને ફણ તફાવત છે. આ બે માટું ફેર છે. ક છે એ આમ ગોળ બને છે આ ક કહેવાય અને ફ પ્લસ
હવે બની જેથી આપણે એક લીટી છોડી દઈશું અને પછી લખીશું થોડો ર. બરાબર ક્ષ ઉપરથી સંયુક્ત આપણે ત્યાં
જે શબ્દો છે નીચે આપણે એક લીટી છોડી અને આગળ વધીશું. એમાં પહેલા લખ્યું જે શીરો રેખા ખોટો પ્લસ અને એની